આપ જોઈ રહ્યા છો સ્પીડન્યુઝ 17 ડિજિટલ લાઈવ. હું છું આપની કહેતી એન્કર પાવી પામ્બણિયા. સ્પીડન્યુઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સ્પીડન્યુઝ 17 ડિજિટલ લાઈવ. હારમે સત્યની સાથે. ગાંધીનગર જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત થયેલ કામગીરીની ચર્ચા વિમર્શ કરવા માટે બેઠક યોજાઈ. સમાજમાં રહેલા ટીબીના તમામ દર્દીની સમયસર શોધ થાય અને નિયમિત સારવાર મળી રહે તે અંગે બેઠકમાં સુચારું આયોજન કરાયું. ગાંધીનગર જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ગાંધીનગર મેડિકલ કોલેજના સહયોગથી મેડિકલ કોલેજના ડીનશ્રીના અધ્યક્ષ સ્થાને મેડિકલ કોલેજ ખાતે રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત થયેલ કામગીરીની ચર્ચા વિમર્શ કરવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશમાંથી ટીબીને નાબૂદ કરવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. જે અનુસંધાને સમાજમાં રહેલા ટીબીના તમામ દર્દીની સમયસર શોધ થાય અને નિયમિત સારવાર મળી રહે જે અંતર્ગત આજે આ બેઠક યોજાઈ હતી. અત્યારની કોરોનાની મહામારીમાં ટીબીના કેસ ખૂબ જ ઓછા જોવા મળે છે. આમ જોવા જઈએ તો કોરોના અને ટીબીના લક્ષણો સરખા છે. જો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવે તો ટીબીની તપાસ કરાવવી ફરજિયાત છે. પરંતુ લોકોમાં કોરોનાનો ભય ખૂબ જ વધુ હોવાથી લોકો ટીબીની તપાસ કરાવતા નથી. જેના ભાગરૂપે મેડિકલ કોલેજ ખાતે તપાસ માટે આવતા લોકોમાં ટીબીના લક્ષણો હોય તેવા તમામ લોકોની ટીબીની તપાસ થાય તે હેતુથી મેડિકલ કોલેજ ઓપીડી વિભાગની કેસ બારી પર જ તપાસ માટે આવેલા દર્દીના કેસ પર જ લાલ રંગનો ફાસ્ટ ટ્રેકનો સિક્કો કરવામાં આવશે, જેથી ટીબીના લક્ષણો દેખાતા દર્દીની ઝડપથી તપાસ કરવામાં આવશે. આ હેતુથી મેડિકલ કોલેજના તમામ વિભાગના વડા સાથે મીટિંગ કરવામાં આવી અને ટીબીના કેસ શોધવા માટે ટીબીના શંકાસ્પદ દર્દીની તપાસ કરવા જણાવાયું છે. તેમજ આવનારા સમયમાં ટીબીની સારવાર પૂર્ણ થઈ રહેલ હોય તેવા દર્દીને યોગા વિશે માહિતી અને ટ્રેનિંગ આપવામાં આવશે એવું જણાવવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ સ્પીડ ન્યૂઝ 17 હરમેશ સત્યની સાથે.